હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલા માટે એક મિસાઇલ પ્રૂફ કારની જરૂર હતી. એવું નથી કે આ રાજાની પાસે કોઈ બુલેટ પ્રૂફ કે કોઈ સલામતીવાળી કાર નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ બ્રુનોઈના સુલતાન પાસે 300 જેટલી ફરારી કાર અને 500 જેટલી રોલ્સ રોયસ સહિતની લક્ઝરી કારો છે. એમની પાસે 2 બુલેટ પ્રૂફ કાર પણ છે, પરંતુ એમની પાસે મિસાઇલ પ્રૂફ કારની કાર નથી. નમસ્કાર દર્શક મિત્રો, તમે દુનિયાના કોઈ બી ખૂણામાં જાઓ તો તમને એકાદ ગુજરાતી તો મળી જ જાય, કારણ કે ગુજરાતનો વૈભવ અને ગુજરાતના લોકોની બિઝનેસની તાસીર જ એવી છે કે દુનિયાભરમાં ફેલાયેલા છે. અને મદદની વાત આવે તો ગુજરાતી તો હંમેશા મદદ માટે આગળ રહે જ. આજે આ વાત એટલા માટે હું તમારી સાથે કરી રહ્યો છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની મુલાકાતે છે, અને એક નાનકડા દેશ બ્રુનોઈની અંદર પ્રધાનમંત્રી ગયા છે ત્યારે એમની સલામતી માટે એક મિસાઇલ પ્રૂફ કારની જરૂર હતી. તો ત્યાંના જે રાજા છે એણે એક ગુજરાતી પાસે આ કાર માંગી, અને એ ગુજરાતીએ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલા માટે આ કાર આપી પણ. એટલે આ જે ગુજરાતી છે એ અત્યારે ચર્ચામાં છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરચે.com. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાતે ગયા છે. બ્રુનેઈ એક નાનકડો દેશ છે અને ત્યાં અત્યારે 29મા સુલતાન હાજી હસન બોલકિયા શાસન કરી રહ્યા છે. 14મી સદીથી અહીંયા ઘડી બ્રુનેઈમાં રાજાશાહી ચાલે છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલા માટે એક મિસાઇલ પ્રૂફ કારની જરૂર હતી. એવું નથી કે આ રાજાની પાસે કોઈ બુલેટ પ્રૂફ કે કોઈ સલામતીવાળી કાર નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ બ્રુનોઈના સુલતાન પાસે 300 જેટલી ફરારી કાર અને 500 જેટલી રોલ્સ રોયસ સહિતની લક્ઝરી કારો છે. એમની પાસે 2 બુલેટ પ્રૂફ કાર પણ છે, પરંતુ એમની પાસે મિસાઇલ પ્રૂફ કારની કાર નથી. હવે એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલામતી માટે અને એમના કાફલા માટે એક મિસાઇલ પ્રૂફ કારની જરૂર હતી. તો એવી ખબર પડી કે બ્રુનોઈમાં એક ગુજરાતી રહે છે, અંકિતભાઈ પટેલ. એમની પાસે આ કાર છે અને આ રાજા હાજી હસન બોલકિયાએ અંકિત પટેલની પાસે કાર માંગી, અને એ કાર અંકિતભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલા માટે આપી. હવે આ અંકિતભાઈ પટેલ છે, એમની પાસે જે કાર છે એ મર્સિડીઝની 4MATIC S580 મોડેલની કાર છે, જે મિસાઇલ પ્રૂફ કાર છે. અને આ કાર એમણે 5 કરોડ રૂપિયામાં જર્મનીથી મંગાવેલી છે. હવે અમે અંકિતભાઈ પટેલ ગુજરાતી છે એના વિશે થોડું સંશોધન કર્યું કે આ કોણ છે ભાઈ કે જે બ્રુનોઈની અંદર વસેલા છે. તો અમને જે થોડી ઘણી માહિતી મળી છે એ તમારી સાથે શેર કરીએ. તો અંકિતભાઈ પટેલ મહેસાણાના છે અને એમણે પુણેની અંદર MBA કરેલું છે. બ્રુનોઈમાં તેઓ અટોલ ઇન્ડસ્ટ્રીયલ એટલે ગેસ, ઓક્સિજન ગેસના બિઝનેસમાં છે, અને અટોલ એલોય કરીને પણ એમની કંપની છે. બ્રુનોઈની અંદર એક મોટા બિઝનેસમેન તરીકે એમનું નામ છે. એમનો મોબાઈલ નંબર બી અમે શોધી કાઢ્યો અને અમે એમને વોટ્સઅપ પર કોલ પણ કર્યો, પરંતુ એમણે ફોન ઉપાડ્યો નહીં, નહીં તો અમે કદાચ એમની પાસેથી વધારે માહિતી મેળવી શકતે. પરંતુ આ એક મહત્ત્વની વાત છે કે જ્યાં પણ દુનિયાના કોઈ બી ખૂણામાં ગુજરાતી હોય અને ગુજરાતીની પાસેથી આવી એક કાર ગુજરાતી પ્રધાનમંત્રી માટે મળી જાય એ પણ એક મોટી વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.